જોકે બુધવારે બપોર બાદ અચાનક જ મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો. ધોધમાર વરસાદ ખાબક્યો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર, સાબરકાંઠા સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી. માત્ર 2 થી 2.5 કલાકના વરસાદના કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાવાની તસવીરો સામે આવી. કેવો રહ્યો બુધવારનો આ વરસાદી માહોલ, આવું જોઈએ, જાણીએ, સમજીએ. જતા જતા મેઘરાજાની જમાવટ, વરસાદમાં મહાનગરો પાણી પાણી. આકરા બફારાથી લોકોને મળી રાહત. ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ હતી. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી. કૈલાશનગર ખાતે વરસાદી પાણી ભરાઈ જતા જેના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા અને સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યા હતા. કૈલાશનગર, મજૂરા ગેટ, અઠવા ગેટ ખાતે પાણી ભરાયા છે. તુકાદર શહેરના નાળ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સુરત શહેરમાં છેલ્લા 1 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે સ્કૂલના જે બાળકો છે તે હાલ છૂટી ગયા છે, પરંતુ કાદરસાની જે નાળ છે તે નાળમાં ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને તેમના જે વાલીઓ છે તે વાલીઓ આ રીતે સ્કૂલની બહાર મૂકવા માટે જઈ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી પાણી થઈ ગયું હતું. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા હતા. જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા હતા. ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતા દર્દીઓને મુશ્કેલી પડી હતી. 2 કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલ માટે સફાઈ કર્મીઓ પાણી ઉલેચી રહ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો હતો, જ્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ગરમી અને બફારો થયા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો. શહેર નજીક આવેલા પીરાણા અને પીપળજ પાસે બપોરે ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. 15 જૂનથી 15 સપ્ટેમ્બર સત્તાવાર ચોમાસુ ગુજરાત રાજ્યનું કહેવામાં આવે છે, અને આ વખતે ગુજરાતમાં ધાર્યા કરતાં વધારે વરસાદ પડ્યો છે. ચોમાસું ધીરે ધીરે પરત ફરી રહ્યો છે. જેમ પરત ફરે છે તેમ વરસાદી ઝાપટાનો અનુભવ ગુજરાતમાં થઈ રહ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના, કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી 24, 25 અને 26 તારીખ યલો એલર્ટ સાથે જે આગાહી કરવામાં આવી હતી, આગાહી સાચી ઠરતી હોય એમ અમદાવાદમાં ખરાબ બપોરે કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને સાંજે 5 વાગ્યા સુધીમાં જ એ કાળા ડિબાંગ વાદળો વરસવા માંડ્યા હતા. લાંબા સમયથી અમદાવાદના નગરજનો જે ગરમીમાં શેકાતા હતા, બફારામાં શેકાતા હતા, તેમને ચોક્કસ આંશિક રાહત મળી છે. વરસાદ ચોમાસું પાછું ફરી રહ્યું છે. કચ્છમાંથી ચોમાસાએ વિરામ લઈ લીધો છે અને હવે ગુજરાત તો બાકી ભાગ છે તેમાંથી પણ ચોમાસું પરત ફરી રહ્યું છે, પરંતુ ક્યાંક વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું એ ધીમું પડી ગયું છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય પર 16 ડિગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે, જેના કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે હજી પણ આ ગ્રાઉન્ડમાં વરસાદની ટકાવારી વધી શકે છે. इसमें गुजरात रीजन में डिवान से लेकर डेफोर और सौराष्ट्र कच्छ में भी डिवान से डेफोर तक दिया गया है, और हैवी रेनफॉल का वार्निंग डिवान में है गुजरात रीजन में, और डे टू में आपका हैवी टू वेरी हैवी है विथ एक्सट्रीमली हैवी रेनफॉल होने का चांसेस है मेनली साउथ गुजरात रीजन में,
और यहाँ सौराष्ट्र कश्मीर भी सावधान जो डिस्ट्रिक्ट है इसमें होने का चांसेस है। ये हैवी टू वेरी हैवी आइसोलेटेड जगह में है जो है वलसाड, दमन, दादरा नगर हवेली, સુરત, અમદાવાદ સિવાય રાજ્યના અનેક શહેરોમાં પણ બુધવારે વરસાદે સટાસટી બોલાવી હતી, જેમાં છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, નવસારી સહિતના શહેરોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.